नमस्ते विद्यार्थी मित्रों, श्री अग्रसेन शिक्षण संकुल तरफथी तमारू हार्दिक स्वागत छे। आजे आपणे धोरण एक में अंग्रेजी विषय भणीशुं, एमां पहेलुं चेप्टर छे पेटर्न राइटिंग। हवे आ छे चित्र पूर्ण करी तेमां तमारे रंग पूरवाना छे। जो आ डूंगर देखाय छे बधाने, आ डूंगरमां तमारे मनगमतो रंग पूरवानो छे अने एनी साथे आ झाड़मां पण रंग पूरवाना। आ बे झाड़ मैं आ मींडाथी दोरीने बनावी दीधा छे अने पछी तमारे रंग पूरवाना। एवी ज रीते आ बन्ने झाड़ छे एमां तमारे पेन्सिलथी झाड़ने घूंटवाना अने पछी एमां रंग पूरवाना छे। हवे नीचे जो आपेली रेखाओ घूंटो अने पछी तमारी जाते रेखाओ दोरो। जो मित्रों रेखाओ देखाय छे बधाने, आडी छे ऊभी छे, आडी छे ऊभी छे, एम तमारे दोरवानी। जुओ दोरीने तमने बताऊँ, पहले तमारे आडी लाइन दोरवानी, पछी ऊभी दोरवानी, पछी आडी दोरवानी, पछी ऊभी दोरवानी, एम करीने आवी रीते लाइन दोरवानी। बधाए बधाने बताय छे ने, आवी रीते तमारे लाइन दोरवानी आडी अने ऊभी। बधाने खबर पड़ी गई। हवे जुओ पाछळ चित्र पूर्ण करी तेमा रंग पूरो। जो आ छोकरो बधाने बताय छे, आ छोकरो छे अने ऊपर छे फुगो। हवे तमारे शुं करवानुं, जे आ चित्र मैं दोर्युं छे एमां तमारे रंग पूरवाना छे। एवी ज रीते जे बाजूमां गाड़ी छे एमने एम દોરેલી છે મીંડાથી, તમારે આ મીંડા ઉપર બધાએ પેન્સિલથી લાઈન દોરવાની અને ગાડી પૂરી કરવાની અને એની સાથે ગાડીમાં રંગ પૂરવાના છે। આ છોકરામાં પણ રંગ પૂરવાના, ઉપર ફુગામાં પણ રંગ બધાને પૂરવાના છે। હવે આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો। જો પેલે છે ઊભી રેખા છે અને પછી છે આડી લાઈન છે, પાછી ઊભી લાઈન છે, પછી આડી લાઈન છે, એવી રીતે આખી લાઈન તમારે પૂરી કરવાની છે। પહેલે તમારે ઊભી લાઈન કરવાની છે આવી રીતે, અને પછી તમારે આવી રીતે આડી લાઈન કરવાની, પાછી તમારે ઊભી લાઈન કરવાની, અને પછી પાછી આડી લાઈન કરવાની છે। પડી ગઈ ખબર? હવે તમે આગળ જુઓ, ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો। જો આ પતંગિયું દેખાય છે બધાને, આ પતંગિયું એમાં રંગ પૂરવાના છે। પેલે મીંડાવાળું પતંગિયું હતું, એના ઉપરથી પેન્સિલ દોરી અને આખું પતંગિયું પૂરું કર્યું, અને એની જોડે જોડે ફૂલ પણ તમારે દોરવાનું, અને ફૂલમાં તમારે તમારા મનગમતા કલર પૂરવાના। હવે જેવું મેં ઉપર કર્યું છે પેન્સિલથી ઘૂંટ્યું છે, એવી જ રીતે તમારે આ ભમરા ઉપર પણ પેન્સિલથી દોરી કાઢવું, અને ત્યાં એની બાજુમાં ઘરમાં પણ પેન્સિલથી દોરી લેવું, અને એનીમાં રંગ પૂરવાના, ભમરામાં પણ પૂરવાના અને આ દરમાં પણ રંગ પૂરવાના છે। હવે આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો। જો આ રેખા બધાને દેખાય છે, ઉપરથી પેલે નીચે સુધી યુ શેપ લઈ આવવાનો છે, પાછું ઉપર જવાનું, પાછું નીચેથી આમ યુ સી ઊંધો સી કરીને પાછું ઉપર આવવાનું, વળી ઊંધો સી કરીને પાછું ઉપર આવવાનું, વળી ઊંધો સી કરીને પાછું ઉપર આવવાનું। એવી જ રીતે તમારે આખી લાઈન પૂરી કરી નાખવાની છે। હવે આગળ ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો। જો આ ચિત્ર દેખાય છે ને બધાને, આ ચિત્રમાં તમારે તમારા મનગમતા કલર પૂરવાના છે। જેમ આ પેન્સિલથી મેં ચિત્ર બનાવ્યું છે એવું જ તમારે આ બાજુમાં વાદળનું ચિત્ર બનાવવાનું। આ વાદળમાં પેન્સિલથી તમારે જાતે તૈયાર કરવું અને એના ઉપર આ બધું પેન્સિલથી ઘૂંટી કાઢવું। હવે નીચે જુઓ, આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો। જો પેલે છે આડી લાઈન છે અને એના બાજુમાં પણ આડી લાઈન છે, એવી રીતે તમારે બંને લાઈનને ક્રોસમાં દોરવાની છે। પહેલે તમારે આમ ત્રણ આડી લાઈન કરવાની છે જમણી ડાબી બાજુ, અને પછી ત્રણ લાઈન જમણી બાજુ કરવાની, પાછી ત્રણ લાઈન ડાબી બાજુ કરવાની, અને ત્રણ લાઈન જમણી બાજુ કરવાની,
એવી જ રીતે તમારે આખી જ લાઈન પૂરી કરી નાખવી। હવે આગળ જુઓ, ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો। જો આ સસલું દેખાય છે ને બધાને, આ સસલામાં તમારે તમારા મનગમતા કલર પૂરવાના છે। જેવી રીતે મેં પેન્સિલથી દોર્યું છે ટપકા ઉપર, એવી જ રીતે આ જે ટપકા ઉપર તમારે પેન્સિલથી દોરી કાઢવો, દડો દોરવાનો છે અને આ લાઈન દોરવાની, અને આ ટોયસવાળું ખાનું પણ તમારે પેન્સિલથી દોરી કાઢવું, અને આ સસલામાં અને આ ગાજરમાં તમારા રંગ પૂરવાના છે, કલર પૂરવાના છે, અને આ દડામાં પણ તમારે કલર પૂરવાના છે, અને આ ટોયઝમાં પણ કલર પૂરવાના। હવે નીચે જુઓ, આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો। હવે આ જો કેવું ડુંગર જેવું બતાવ્યું છે ને, આવી રીતે તમારે સી બનાવવાનો છે। શું બનાવવાનો છે? સી। આવી જ રીતે તમારે લાઈન દોરવાની, ઉપર નીચે, ઉપર નીચે, આખું ઘૂંટી લેવાનું છે। પડે છે ખબર બધાને? આવી રીતે તમારે આમ દોરવાનું છે, બરાબર? હવે તમારે અહીંયા સુધી લાઈન તમારી પૂરી કરવાની છે। હવે